ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લક્ઝરી બસમાં પીપરમિન્ટી ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. વર્ષ 2022માં ભરૂચેલો ડ્રગ્સમાં ગુજરાતભરમાં ગાંજ્યો હતો. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સાથે એમડી ડ્રગ્સ ગાંજો ચરસ સફેડનો 3500 કરોડથી વધુનો માતબર જથ્થો પકડાયો હતો. નશીલા પદાર્થના પેડલરો અને કેરિયરોએ ભરૂચને જાણે ડ્રગ્સ ઉત્પાદન વહન અને વેચાણનું કેન્દ્ર બનાવી દીધું હતું. જો કે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટની આગેવાનીમાં જિલ્લા પોલીસ એસઓજી અને એલસીબીએ નશીલા પદાર્થોના સોદાગરો ઉપર વર્ષભર તવાય બોલાવી હતી. નવા વર્ષ 2023ના ત્રીજા દિવસે જ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાઈવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુપી પાસિંગની લક્ઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાથી બાતમીને આધારે એસઓજીએ જાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ લક્ઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરી હતી. બસના લગેજખાનામાં પીપરમિન્ટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. અંદાજે 1.57 કરોડના ગાંજાનો જથ્થો સાથે લક્ઝરી બસના 2 ડ્રાઈવર, ક્લીનર અને સુરતના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી આરોપીઓની પૂછપરછ કરતા આ નશીલો પદાર્થ ક્યાંથી લઈ અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, કોણે લક્ઝરીમાં મોકલી અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાની અંદર નો ડ્રગ્સ ઇન ભરૂચ મિશન અંતર્ગત એસઓજી દ્વારા ગઈકાલે જાડેશ્વર ચોકડીથી એક લક્ઝરી બસ પકડવામાં આવેલી છે. એ લક્ઝરી બસની અંદરથી આયુર્વેદિક દવાઓની અંદર મિક્સ કરેલો ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે. ટોટલ 1334 કેજી જેટલો ગાંજા મિક્સ કરેલી આયુર્વેદિક ઔષધિઓનો જથ્થો મળી આવતા એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ જે જથ્થો મળી આવ્યો છે એની એમઓ એ રીતની છે કે આયુર્વેદિક ગોળીની અંદર ગાંજાનો સબસ્ટેન્શિયલ ક્વોન્ટિટી મિક્સ કરીને એને સુરતમાં વેચવામાં આવતો હતો. એની અંદર ડ્રાઈવર ક્લીનર સાથે ટોટલ 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. આમાંથી 2 આરોપીઓ જે સુરતના રિસીવર હતા એમને પણ અરેસ્ટ કરવામાં આવેલા છે. 2 આરોપીઓ વોન્ટેડ છે, એમાંથી 1 રિસીવર અને 1 જેણે માલ ભરી આપ્યો હતો યુપીથી, એ આરોપીઓ હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતના આયુર્વેદ દવાની અંદર મિક્સ કરીને ગાંજાનો જે આખી એમઓ શરૂ થયેલી છે એની અંદર જે ગાંજાના સેવન કરનારાઓ છે એ લોકો 1 રૂપિયાની જે એની ઉપર પ્રિન્ટ કરેલી હોય છે, પરંતુ 25-30 રૂપિયાની અંદર એ ખરીદતા અને નશાનું સેવન કરવા માટે આ ગોળીઓ વપરાય છે.